આજના ટાઈમ પર જ્યારે છોકરાઓને દાખલા શીખવવાનું હોય કે કોઈ પણ વસ્તુ બતાવવાનું હોય છે તો તે લોકો એટલો બધો રસ ધરાવતા નથી, કેમકે માત્ર પાઠ્યપુસ્તકમાંથી જે એ લોકોને શીખવવામાં આવતું હોય એ લોકો એટલા બધા રસ એના ઉપર ધરાવતા નથી. પણ જે મલ્ટીમીડિયા સિસ્ટમથી જ્યારે એજ્યુકેશન આપવામાં આવે છે તો એ લોકો બહુ એટ્રેક્ટ થાય છે, ઓડિયો વિઝ્યુલાઇઝેશન થાય છે, જેનાથી એ લોકોને જોતાં એ લોકોને સારી રીતે સમજણ પડી શકે છે. એઝ વેલ એઝ એક જ પ્રકારના ડાયગ્રામ જે વારંવાર દોરાવતા હોઈએ એમના પાસેથી એક્ઝેક્ટલી ક્લિયર ના હોય, પણ જે મલ્ટીમીડિયા થ્રુ એજ્યુકેશન આપવામાં આવે છે ત્યાં જે આકૃતિ દોરવામાં આવે છે કે પછી કોઈ પણ જાતનો એક્સપ્લેનેશન કરવામાં આવે છે એ યુનિફોર્મ હોય છે, એક જ હોય છે અને વારંવાર એક જ વસ્તુ રિપીટ થતાં એ લોકોને સારી રીતે સમજણ પડે છે. આજના પ્રેઝન્ટ જે કન્ડિશન છે એના અંદર જે માહિતીનો સંચાર છે ખૂબ જ વધારે પસરતું જાય છે, જેના અંદર લોકોના પાસે મોબાઈલ છે, મલ્ટીમીડિયા સિસ્ટમ છે જેનાથી એ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરીને શીખવાનો પ્રયત્ન કરે છે. એનાથી પહેલાં આવું હતું નહીં, જેનાથી એ લોકોનું જે જ્ઞાન હતું એ મર્યાદિત હતું. પણ અત્યારે જેટલા વધારે આગળ વધતું જાય છે ટેકનોલોજી, તેમ તેમ વધારે ને વધારે લોકોને ટેકનોલોજીનો યુઝ કરતા થઈ ગયા છે. શિક્ષણ જગતના અંદર ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. અત્યારે જે અમે મલ્ટીમીડિયા યુઝ કરી રહ્યા છીએ તેના રિઝલ્ટ અમે જોઈ શકીએ છીએ કે બાળકો આસાનીથી સમજી જાય છે, રિવિઝન કરતાં એ લોકોને બહુ સહેલું પડે છે અને કોઈપણ લેસનને વારંવાર રિવિઝન કરી શકાય.